हेलो एवरीवन, शास्त्री स्वामी धर्मप्रसाद दास जी कॉलेज ऊना में आपनु स्वागत है। आज आप SYBSM 3 मेन इंग्लिश पेपर नंबर 7 विषय अभ्यास करीशुं। डिस्कस बेलाड एज अ नेरेटिव पोएम। बेलाड एटले लोकगीत। लोकगीत विषे वर्णनात्मक एक कविता एक है, एना विषे आपणे चर्चा करवानी है। बेलाड एज अ नेरेटिव पोएम, लोकगीत एक वर्णनात्मक कविता तरीके, अथवा तो डिफाइन द बेलाड, लोकगीतनी एक व्याख्या आपवानी छे। एंड डिस्कस ऑल इट्स टाइप, एना प्रकारो छे एना विषे चर्चा करवानी छे। विथ एक्जाम्पल ऑफ द टाइटल्स, एना मुख्य शीर्षको छे एना उदाहरणों आपवाना छे। एंड देर पोएट्स, अने तेना जे कविओ छे अथवा तो कविताओ छे एना विषे चर्चा करवानी छे, एना विषे माहिती आपवानी छे। जोईए आपणे। ધ બેલાડ ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ ફોર્મ ઇન ઇંગ્લિશ। બેલાડ એટલે કે લોકગીત છે એ અંગ્રેજી સ્વરૂપનું એક જૂનામાં જૂનું સ્વરૂપ છે। ઇટ અરાઇઝ આઉટ ઓફ ફોક લિટરેચર, તેનો ઉદ્ભવ છે, તેની શરૂઆત છે એ એક લોક સાહિત્યમાંથી થઈ હતી। ઓરિજિનલી ઇટ વોઝ સંગ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, તે મુખ્ય રીતે ગામે ગામે ગવાતું હતું। એકમ્પનીડ બાય અ હાર્પ ઓર અ ફિડેટ, અને તેની સાથે સાથે જે ગીત ગવાતું હતું તેની સાથે હાર્પ અથવા તો ફિડેટ એટલે કે એની સાથે સાથે વાયોલિન, જે વાયોલિન વગાડવાનું આવે છે, હાર્પ એટલે પણ વાયોલિન થાય છે, તો એ જે વાયોલિન વગાડવાનું આવે છે એ ગીતની સાથે સાથે એ વગાડતા હતા। બાય અ બેન્ડ્સ ઓફ સિંગર્સ, જે એની સાથે જે ટોળકી હતી, ગાવાવાળી ટોળકી હતી, એની સાથે ગાતા હતા। હુ અર્ન અ લિવિંગ ઇન ધીસ વે, અને આ લોકો છે એ આ જે ગીત છે, લોકગીત છે, એ ગાય અને એ લોકો જીવવા માટે એક જે પૈસા છે એ બધું કમાતા હતા। એટીમોલોજીકલી એટલે કે ઉત્પત્તિ છે, જે લોકગીત છે એની ઉત્પત્તિ, બેલાડ મીન્સ અ ડાન્સિંગ સોંગ, બેલાડનો મતલબ થાય છે એટલે કે લોકગીત છે એનો મતલબ એક ડાન્સિંગ સોંગ। ઇન ધ ડેઝ બિફોર પ્રિન્ટિંગ વોઝ ઇન્વેન્ટેડ, જ્યારે જે પ્રિન્ટિંગ મશીનો છે, છાપકામના જે મશીનો છે એની શોધ થઈ હતી, એટલે કે છાપકામ થતું હતું એ પહેલાંના દિવસોમાં, ઇટ વોઝ હેન્ડેડ ડાઉન બાય ઓરલ ટ્રેડિશન, અને તે સમયમાં જે મૌખિક પરંપરાઓ જે હતી એ હાથ દ્વારા લખવામાં આવતી હતી। ધ ઇંગ્લિશ વર્ડ બેલાડ ઇઝ યુઝ ઇન અ નંબર ઓફ ડિફરન્ટ વેસ, જે અંગ્રેજી શબ્દ બેલાડ છે એનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે। વેન ઇટ ઇઝ યુઝ ઇન કનેક્શન વિથ લિટરેચર, ઇટ મીન્સ જ્યારે એનો ઉપયોગ સાહિત્ય સાથે કરવામાં આવે છે ત્યારે એનો મતલબ, એઝ પર ઓક્સફર્ડ ડિક્શનરીના મુજબ એનો અર્થ છે એ અ સિમ્પલ, એટલે કે એક સાદું સ્પિરિટેડ પોએમ ઇન શોર્ટ સ્ટાન્જાસ, એટલે કે એક ટૂંકા પદવાળી એક ઉત્સાહિત એક કવિતા। નેરેટિંગ સમ પોપ્યુલર સ્ટોરી, અને એમાં જે મુખ્ય પ્રખ્યાત સ્ટોરીઓ હોય એનું વર્ણન એમાં કરવામાં આવતું, એનો અર્થ થાય છે બેલાડનો એક ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ। ધસ ધ બેલાડ મે બી ડિફાઇન્ડ એઝ અ શોર્ટ સ્ટોરી ઇન વર્સ, આમ જે કાવ્યો છે અથવા તો કવિતાઓ છે એમાં ટૂંકી વાર્તા તરીકે એની વ્યાખ્યા પણ કરવામાં આવે છે। ધ વર્ડ બેલાડ ઇઝ ડિરાઇવ ફ્રોમ ધ
વર્ડ બેલાડ વિચ મીન્સ ટુ ડાન્સ. જે બેલાડ શબ્દ છે એની જે ઉત્પત્તિ છે, શરૂઆત છે, એ બેલેર, જે બેલેર છે એ શબ્દ ઉપરથી કરવામાં આવી છે, જેનો મતલબ છે બેલાડ છે એનો મતલબ થાય છે ડાન્સ. તો જે બેલાડ છે એનો અર્થ એમાંથી આવ્યો છે. ઓરિજિનલી ધ બેલાડ વોઝ ઇન્ટેન્ડેડ ટુ બી સંગ ટુ એન ઓડિયન્સ. મુખ્ય રીતે બેલાડ છે એટલે કે લોકગીત છે, એ જે લોકો છે ઓડિયન્સ છે એની સામે ગાવાનો મુખ્ય હેતુ હોય છે, એનો ઉદ્દેશ હોય છે. સિન્સ ઇટ ડેવલપ, જ્યારથી એનો વિકાસ થયો, એટ ધ અર્લી સ્ટેજ ઇન મેન્સ કલ્ચર ઇવોલ્યુશન, અને જ્યારે એનો શરૂઆત થયો, એની જ્યારે વિકાસ થયો, ત્યારથી જે માણસની સંસ્કૃતિ છે, માનવજાતની સંસ્કૃતિ છે, એમાં પણ ક્રાંતિ આવી હતી. ઇટ્સ અ સબ્જેક્ટ આર ડીડ્સ રેધર ધેન થોટ્સ. તેના વિષયો છે એ વિચારો કરતા એક દસ્તાવેજ હતા. ધે આર ઓફ ધ સિમ્પલેસ્ટ કાઇન્ડ, તે જે છે એ એક સામાન્ય પ્રકાર. સચ એઝ અ મેમોરેબલ ફ્યુટ, કે જેમાં યાદગાર સંઘર્ષો, અ થ્રિલિંગ એડવેન્ચર એટલે કે રોમાંચક સાહસ, અ ફેમિલી ડિઝાસ્ટર એટલે કે પરિવારની આપત્તિઓ અથવા તો સમસ્યા જે કંઈ પણ હોય તે, લવ એન્ડ વોર, પ્રેમ અને યુદ્ધ એન્ડ ધ લાઇક, અને આવું બધું એમાં રજૂ કરવામાં આવતું હતું. ધ ટેલ ઇઝ યુઝલી ફર્સ્ટ એન્ડ ટ્રેજિક. જે વાર્તાઓ છે એ મુખ્ય રીતે ઉગ્ર અને દુઃખદ હતી. એન્ડ ફ્રિક્વન્ટલી ઇન્ટ્રોડ્યુસ ધ સુપર નેચરલ, અને તે વારંવાર અલૌકિક રીતે પ્રચલિત કરવામાં આવતી હતી. ધ બેલાર એઝ અ પોએટ્રી કેરીઝ સર્ટન કેરેક્ટરિસ્ટિક્સ એઝ અંડર. જે બેલાર છે એટલે કે લોકગીત છે, એને એક કવિતા તરીકે એના અમુક લક્ષણો છે જે નીચે દર્શાવવામાં આવ્યા છે. ઇટ ઇઝ રિટન ઇન ધ બેલાર મેઝર, તે લોકગીત માપમાં લખાયેલ છે, એટલે કે એક પ્રકારના માપમાં લખવામાં એને આવે છે. ઇટ ઓપન્સ એબ્રુન્ટલી વિધાઉટ એની એટેમ્પ્ટ એટ અ સિસ્ટમેટિક ઇન્ટ્રોડક્શન, એટલે કે તે અચાનક ખુલે છે વિધાઉટ એની એટેમ્પ્ટ, એટલે કે કોઈ પણ પ્રયાસ વગર, અને એટ અ સિસ્ટમેટિક ઇન્ટ્રોડક્શન એટલે કે કોઈ પણ પરિચય વગર વ્યવસ્થિત ખુલે છે. સમટાઈમ્સ ઇટ બિગિન્સ વિથ ક્વેશ્ચન એન્ડ આન્સર. ઘણીવાર જે લોકગીત છે એ ઘણીવાર એમાં પ્રશ્નો હોય અથવા તો ઘણીવાર જવાબોથી એ શરૂઆત થાય છે. વિચ ડુ નોટ સ્ટેટ, કે જે એક જગ્યાએ સ્થિર રહેતા નથી. હુ ધ સ્પીકર્સ, કે જે વક્તા છે બોલનાર છે એ, આર બટ મેક ધ સિચ્યુએશન ક્લિયર, પણ એની જે પરિસ્થિતિ છે એને એ ચોખ્ખી કરે છે. ઇટ ઇઝ ઇમ્પર્સનલ ઇન ટ્રીટમેન્ટ, તે કોઈ પણ પ્રકારની સારવારમાં છે એ અવ્યવસ્થિત છે. વિથ નથિંગ ટુ શો ધ રાઇટર્સ આઇડેન્ટિટી ઓર પર્સનાલિટી, કે જેમાં કોઈ લેખક છે એની કોઈ પણ પ્રકારની વ્યક્તિગત ઓળખ એમાં રજૂ કરવામાં આવતી નથી. ઇટ ઇઝ એઝ થ્રુ ધ ટેલ ટોલ્ડ ઇટ સેલ્ફ, કે જેમાં વાર્તા કોઈ વ્યક્તિ દ્વારા પોતાની જાતે કહેવામાં આવે છે, એ રીતે રજૂ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિનું નામ કે કોઈ ઓળખ એમાં રજૂ કરવામાં આવતી નથી.
ઇટ ઇઝ ફૂલ ઓફ સિમ્પ્લિસિટી, તે સરળતાથી ભરેલું છે. ધ પોએમ ઓફન પ્રેસ ટુ ક્રિસ્ટ એન્ડ વર્જિન મેરી હર. અહીં કવિ ઘણીવાર ઈસુ ખ્રિસ્ત અને કુમારિકા મેરીને પ્રાર્થના કરે છે. ધ મેડિવલ એટમોસ્ફિયર ઇઝ ક્રિએટેડ બાય ધ યુઝ ઓફ ઓબ્સોલેટ એન્ડ ઓર્કેક વર્ડ્સ. જે મધ્યયુગીન વાતાવરણ છે એ પ્રાચીન અથવા તો જે લુપ્ત થયેલું જે જૂનું છે, જે વસ્તુ છે, એ શબ્દોને પાછા બહાર લાવે છે, પાછા બહાર તૈયાર કરે છે. ઇટ ઇઝ ફૂલ ઓફ મ્યુઝિકલ એલિમેન્ટ્સ, તે મ્યુઝિકના તત્વોથી ભરેલું છે. ઇટ ઇઝ ઓફન હેવિંગ એન એલિમેન્ટ ઓફ મ્યુઝિક, તેમાં ઘણીવાર મ્યુઝિકના તત્વ રહેલા હોય છે. વેન ધેર ઇઝ અ રિપીટેશન મિસ્ટ્રી એન્ડ ધ સુપર નેચરલ થિંગ્સ, કે જેમાં રહસ્યો અને અલૌકિક વસ્તુ રહેલી હોય છે. ઇટ ઇઝ ઓલવેઝ રિટન ઇન ધ બલાર સ્ટાન્ઝા, તે હંમેશા એક લોકગીત જે પદ છે એમાં લખવામાં આવે છે. વેન ધેર ઇઝ અ રિપીટેશન ઓફ પર્ટિક્યુલર લાઇન્સ વર્ડ્સ ઓર ફ્રેસીસ, કે જેમાં કોઈપણ પ્રકારની ચોક્કસ લાઇન શબ્દો અથવા તો શબ્દ સમૂહોને વારંવાર રિપીટેશન કરવામાં આવે છે, વારંવાર એને રજૂ કરવામાં આવે છે. ધેર ઇઝ નો અટેમ્પ્ટ એટ ડિટેલ્સ ઓફ ટાઈમ ઓર પ્લેસ, કે તેમાં ટાઈમ અથવા તો કોઈ સ્થળ છે એ ચોક્કસ રીતે દર્શાવવામાં આવતું નથી. ધ બેલાર્ડ બિલોંગિંગ ટુ અ પીરિયડ, બેલાર્ડ છે એટલે કે લોકગીત છે એ કોઈ સમયથી જોડાયેલું છે. વેન બોથ કુડ બી ઇગ્નોર્ડ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ સ્ટોરી, કે જેમાં જે વાર્તા છે એનો રસ છે એ ધ્યાનમાં લેવામાં આવતો નથી. ધ બેલાર્ડ એઝ અ પોએટ્રી ઇઝ ઓફ ટુ કાઇન્ડ્સ, બેલાર્ડ જે લોકગીત છે જે કવિતા તરીકે ઓળખવામાં આવે છે એના મુખ્ય બે પ્રકારો પડે છે, જેમાં પહેલું છે એમાં ધ બેલાર્ડ ઓફ ગ્રોથ, ધ બેલાર્ડ ઓફ ગ્રોથ ઓર ધ ઓથેન્ટિક બેલાર્ડ, કે જેમાં બેલાર્ડ છે એટલે કે લોકગીતનો વિકાસ અથવા તો ઓથેન્ટિક બેલાર્ડ, પ્રમાણિત લોકગીત. ઇટ ઇઝ અ બેલાર્ડ હુઝ ઓથરશીપ ઇઝ અનનોન, એક એવું લોકગીત છે કે જેમાં કોઈ લેખક છે એની ઓળખાણ રજૂ કરવામાં આવતી નથી. ઇટ હેઝ બીન ઇન એક્ઝિસ્ટન્સ ફોર એજીસ, તે યુગથી અસ્તિત્વ ધરાવે છે, એટલે કે કોઈ સમય છે એનાથી અસ્તિત્વ ધરાવે છે, એના દ્વારા આપણે ઓળખી શકીએ છીએ. અને બીજું છે ધ બેલાર્ડ ઓફ આર્ટ ઓર લિટરરી બેલાર્ડ, એટલે કે કળાનું લોકગીત અથવા તો સાહિત્યનું લોકગીત. વિચ મે બી ડિસ્ક્રાઇબ બાય હર્સન, જે હર્સન નામના જે લેખક છે એના દ્વારા રજૂ કરવામાં આવે છે. અ લિટરરી ડેવલપમેન્ટ ઓફ ધ ટ્રેડિશનલ ફોર્મ, પરંપરાગત સ્વરૂપનો સાહિત્યિક વિકાસ, જે હર્સન દ્વારા કહેવામાં આવ્યું છે. ધ બેલાર્ડ ઓફ ગ્રોથ ઇઝ અ જીનિયન, લોકગીતનો વિકાસ છે એ વાસ્તવિક છે. ઇટ હેઝ બીન અ ગ્રોથ ઓફ નેચરલી એમોંગ અ પ્રિમિટિવ રેસ, તે આદિમ જાતિની વચ્ચે કુદરતી રીતે વિકાસ થયો.
ધ લિટરરી બેલાડ ઇઝ ઇમિટેટિવ એન્ડ કોન્શિયસ એટેમ્પ્ટ એટ ધ બેલાડ મેને. જે સાહિત્યિક લોકગીત છે એ લોકગીતની રીતે એક અનુકરણશીલ અને એક જાગૃત પ્રયાસ છે. ધ એક્ઝામ્પલ ઓફ ધ ઓથેન્ટિક બેલાડ આર્ટ, એટલે કે કોઈ પ્રમાણિત લોકગીત જે પ્રમાણિત લોકગીત છે એના ઉદાહરણ જોઈએ તો ચેઇચ ઇઝ ધ વાઇફ ઓફ યુસર્સ વેલ ઇટી સે, તો એ હતા એ જે ઓથેન્ટિક બેલાડના ઉદાહરણ હતા. એન્ડ ધ એક્ઝામ્પલ ઓફ લિટરરી બેલાડ, એટલે કે સાહિત્યના ઉદાહરણ જોઈએ તો ઇવ ઓફ એસટી જેન્સ, લાબેલ ડેન સેન્સ માર્કી વગેરે છે એ જે સાહિત્યિક લોકગીત છે એના ઉદાહરણ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.